सरकार द्वारा रासायनिक खातर में भाव वधारा ने लेने धरती पुत्रों चिंतित बनिया छे त्यारे आ मामले नवसारी जिला किसान कांग्रेस द्वारा कलेक्टर ने आवेदन पत्र आपी खातर ना भाव न वधारवा माटे नी रजूआत करवामां आवी हती। नवसारी कांग्रेस किसान द्वारा कलेक्टर ने आवेदन पत्र आप्युं रासायनिक खातर ना भाव परत खेंचवा आवेदन पत्र आपवामां आव्युं हतुं। अत्यार उपर चोमासु दस्तक थईने ऊभुं छे त्यारे खेडूतोए वावणी पहेलानुं पूर्वायोजन करवा उतर लेवुं अने वाववुं खूब ज जरूरी छे, तो खेडूतोने तात्कालिक जूना भाव प्रमाणे खातर पूरुं पाडवामां आवे एवी मांगणी करवामां आवी रही छे। हाल गुजरातमां ક્યાંય કોઈ ટી પર ખેડૂતોને ખાતર મળતું નથી, ખાતરના અભાવે આખી સીઝન વર્ષે બગડે એવી સ્થિતિ ઊભી થઈ છે। સરકાર આ મામલે ઘટતું કરી ખાતર વિતરણ જૂના ભાવે વેચાણ શરૂ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે। આજરોજ માનનીય મુખ્યમંત્રીશ્રીને સંબોધીને અમે આવેદન પત્ર આપ્યું છે। ખાતરમાં જે 50% જેવો સીધો વધારો કરી દેવામાં આવ્યો છે, જે ખેડૂતોને પડ્યા પર પાટું સમાન ગણી શકાય। છેલ્લા લગભગ 2 કે 3 મહિનાઓથી ખાતરના ભાવ મુદ્દે સરકાર ચલક ચલાણી રમ્યા કરતી હતી કે ભાઈ ખાતરનો ભાવ વધશે નહીં વધશે। સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શન વખતે જ્યારે અમે પ્રશ્ન ઉઠાવ્યો ત્યારે સરકારે કીધું કે ભાઈ અત્યારે ખાતરનો ભાવ વધવાનો નથી, કારણ કે સરકારને ખબર હતી કે અમને ઇલેક્શનમાં નુકસાન જાયું છે, માટે તે સમયે સરકારે એને સ્થગિત કરવામાં આવ્યું। ત્યાર પછી 7 એપ્રિલે ફરીથી ખાતરનો ભાવ વધારવામાં આવ્યો, જેને અનુસંધાને ફરી ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો। ત્યાર પછી માજી કેન્દ્રીય મંત્રીએ કહેવામાં આવ્યું કે ભાઈ અત્યાર બાદ ખાતરનો ભાવ અમે અટકાવી દેવામાં આવ્યો છે। તાત્કાલિક ધોરણે પછી 5 મહિના રોજ ફરીથી ખાતરનો ભાવ જે 50% વધારેલો હતો તે વધારી દેવામાં આવ્યો, જેને કારણે આજે ખેડૂત આલમમાં ખૂબ જ વ્યાપક રોષ ફાટી નીકળ્યો છે। એક બાજુ ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી, મોંઘુ બિયારણ ડીઝલના ભાવો પણ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે, એવા સંજોગોમાં ખેડૂત કેવી રીતના પોતાનું જીવન નિર્વાહ ચલાવે એક બહુ મોટો પ્રશ્ન આવીને ઊભો રહ્યો છે। બીજી બાજુ સરકાર ખેડૂતોને એવું આશ્વાસન આપે છે કે 2022માં ખેડૂતોની આવક બમણી થઈ જશે। હવે હાલમાં આ જે રીતનો ખાતરનો ભાવ, બિયારણનો ભાવ, ડીઝલનો ભાવ જે વધી રહ્યો છે, એમાં કેવી રીતના ખેડૂતની આવક બમણી થશે એક બહુ મોટો પ્રશ્ન છે, માટે કે સરકારને અમારી નમ્ર NTC ન્યૂઝ નવસારી।